સો આઈ રિયલી એપ્રિશિએટ દેટ એન્ડ વી શૂડ હેવ ડ્રીમ્સ મોદીજી સાથે જ્યારે જ્યારે હું મળ્યો છું જ્યારે એમની સાથે ઘણું કામ કર્યું હું પણ એક ટાઈમે પોલિટિક્સમાં હતો સારા એવા લેવલમાં એમની સાથે ઘણું કામ કર્યું છે તો એમની મોટા મોટી ખાસિયત આ છે કે પહેલાં સપનું જોવો સપનું જોવું જરૂરી છે સપનું જોઈને પછી એની પાછળ જાઓ હવે એ સપનું જોયું તો ઠેર પ્રધાનમંત્રી બની જાય તો આપણે કેમ આપણા દેશને વીસ ટકા નો કરી શકીએ એ કરવામાં ફાયદો આપણો જ છે ને આપણે ક્યાં ક્યાં બીજું એવું કરી શકીએ નુકસાન થાય એટલે આપણે આ ત્રણ ચીજ લઈને મહેનત ધ્યેય અને ઈમાનદારી આ ત્રણ ચીજ લઈને આપણે જો પાછળ મંડી પડીએ તો આ જરૂરથી શકીએ છે હું પોતે એનું ઉદાહરણ છું ભલે નાનું કામ હોય મોટું કામ હોય એ વાત નથી મોટું છે નાનું છે એ જરાય વાત નથી પણ એકદમ શૂન્યમાંથી અહીંયા સુધી પહોંચ્યા ને એ તો જીવતું જાગતું ઉદાહરણ છે જ સામે ધેટ ઇઝ ઓલરેડી ધેટ અને એ પહોંચવામાં આ ત્રણ ચીજ જ લાગેલી છે સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે દરેકે ધ્યેય રાખવો સપનું જવું જરૂરી છે આ ટાઈપના ઓગણીસ નાઇન્ટીન મીન્સ આ ટાઈપના એટી ફોર મિશન આપણે કરીએ ચોર્યાસી મિશન આપણે કાંઈક કહ્યું તો કાંઈક તો નથી ફરક પડશે આપણે એવું વિચારવું જ ન જોઈએ કે આ બોલે છે આમાં હું થવાનું કંઈ ન થવાનું એવું વિચારશું તો કાંઈ નહીં થાય બધા મંડી પડીએ તો જ થશે કામ એ છો શુડ વર્ક તમે તો સંદેશો આપવાળા વ્યક્તિ છો તમે મંડી પડો તમારે મંડી પડવાનો સંદેશો આપવાનો છે એ જ રીતે બધા ચેમ્બર ઓફ કોમર્સે સંદેશો આપવાનો છે આખા ભારતમાં એવું થાય જરૂરથી ભારત પણ વિકસિત રાજ્ય દેશ બની શકે છે આજને તો કાલે આપણે જે થયા છીએ તેની વિશે વાગોળીને તેની વિશે વાતો કરીને સંતોષ માનવાની જરાય જરૂર નથી આગળ વધવું જરૂરી છે બધાએ મહેનત કરવી જરૂરી છે હું આટલું જ કહેવા માગીશ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કે કાંઈ પણ થઈ શકે છે તમે સમજી લો આજે માઇક્રોસોફ્ટનો સીઈઓ ઇન્ડિયન છે આજે ગૂગલનો સીઈઓ ઇન્ડિયન છે તમે સુંદર પિચાઈ લ્યો કે કોઈ બી લ્યો એટલે બધું થઈ શકે છે આ તમે ક્યાં કોઈ બી બે હજારમાં વિચારી શકતું હતું કે ગૂગલનો સીઈઓ કે માઇક્રોસોફ્ટનો સીઈઓ ઇન્ડિયન હોય વિચારી બી ન શકે આપણા છે આટલા બધા કાંઈ બી થઈ પણ એની માટે આપણે ધ્યેય રાખવો જરૂરી છે અને જે કામ ધંધાવાળા કરી શકશે આજે ચાઈનાનો પાવર કોને આપ્યો છે ચાઈનાને આટલો પાવર કોને આપ્યો છે કે ચાઇના આજે અમેરિકાને પડકારે છે આખા યુને પડકારે છે કે અમેરિકા એની સામે ચૂપ બેસે છે ભલે ગમે તે બોલતો પણ એટલી બધી ચાઇના ભૂલો કરે સાઉથ સીમાં બધે મન થાય એવું કામ કરે તો શું કામ અમેરિકા નથી બોલી શકતું બાકી તો બધા દોડીને જાય છે પેલેસ્ટાઈનમાં બધા બોમ્બ બોમ્બ નાખી દીધા આટલા એ બિચારું નબળું છે એટલે બોમ્બ ખા આ ચાઈનાને કેમ પડકારી નથી શકતું બધા દેશના દેશ દબાવી દીધા છે ને એટલે નથી પડકારી શકતું કે ચાઈના આજે ઔદ્યોગિક અને વ્યાપારિક મહાશક્તિ છે કારણ કે એને અમેરિકન પોતાને ખબર છે કે જો ચાઇનાની આંગળી કરવા જશે તો એ નહીં બચે અને એને મહાશક્તિ બનાવી કોને એને બનાવી એના વેપારીઓ એના જે ઉદ્યોગપતિઓ છે તેને બનાવી છે એનો મિલિટરી પાવર કઈ કાંઈ નથી એ બધું પછી આવેલું છે એના ઉદ્યોગપતિઓ અને એના વેપારીઓ એને બનાવેલી છે એટલે એ જ રીતે આપણે જો આપણા દેશને મહાસત્તા બનાવી હોય આપણે પણ મોટું થવું હોય પોતે એ પ્રોસેસમાં તો આપણે જરૂરથી બધાએ મહેનત કરવી જરૂરી છે નારાયણ મૂર્તિએ હમણાં જ સ્ટેટમેન્ટ આપ્યું છે ઇન્ફોસિસના ફાઉન્ડરે કે ભાઈ યુવકોએ યુવાનોએ સિત્તેર કલાક કામ કરવાની જરૂર છે અઠવાડિયાના કાંઈ ખોટું નથી કીધું એને કેટલાક તો ઉકળી ગયા કે હું જે ઉકળી ગયા આવીને આવીને જોવો અમે એકસો ચાલીસ કલાક કરી છીએ સમજી ગયા કરવું જરૂરી જ છે ટીવી ના ચાલે જ નહીં એટલે વી હેવ ટુ વર્ક હાર્ડ વી હેવ ટુ બી ઓનેસ્ટ વી હેવ ટુ હેવ અવર ગોલ એન્ડ ઇન્ટેગ્રિટી ઇન્ટેક્ટ એન્ડ વી શુડ મૂવ ફોરવર્ડ આ કરશું જરૂરથી આપણે ભારતને એક વિકસિત દેશ બનાવી શકશું અને ભારતની જે પણ સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ આપણે પૂરી કરીશું નિર્વાણ એનું જે છે સોલ્યુશન એ કાઢી શકશું અને ભારતને આગળ વધારી શકશું ને એ જ રીતે દુનિયાને પણ આગળ વધારી શકશું એમાં